આ બધી બહુ બધી વાતો થઈ અને કરી શકશો છો પણ દરેક સ્ત્રી કદાચ ન થઈ શકે દરેક ડોક્ટર પાયલોટ ના થઈ પણ હું એવું માનું છું દરેક સ્ત્રી જોધાબાઈ કદાચ ન થઈ શકે એક વાર મારી બા મંદિરમાં સાંજે ભજન કરવા જાય છે રોજ મારી બા ભણેલા નથી પણ એ ત્રણ હજાર ભજન મોઢે ગાય છે અભણ છે પણ એ મારી બા એક મંદિરમાં બેઠી હતી ત્યાં એક કલેક્ટર લેવલના એક બાઈ આઈએસ ઓફિસર ત્યાં આવ્યા અને બધી સ્ત્રીઓને પૂછ્યું બેન તમે શું કરો છો તો પેલી કે હું જોબ કરું છું પણ હું મંદિર આવું છું બીજાને પૂછ્યું તમે શું હું ઘરે બિઝનેસ કરું છું બધું વેચું છું પણ હું મંદિર આવું છું ત્રીજી બહેન કે બેન હું હું ટીચર છું ચોથી બેનને પૂછું આ મારી બાને પૂછ્યું કે બેન તમે શું કરો છો મારી બા કે હું મા છું આજે મમ્મીઓ આવી ગઈ છે પણ માં ખોવાઈ ગઈ છે એક અભણ સ્ત્રી મેનાબેન એક સંજય રાવલ પેદા કરી શકે જે આનાથી મોટી સ્ત્રીની કોઈ તાકાત ના હોઈ શકે મારી બા બિલકુલ ભણેલા નથી અહીં અંગૂઠો કરે છે ખાલી મેંનાબેન લખતા શીખવાડ્યું છે એટલે લખે છે આજે હું જે કહી છું બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો જ્યાં બે ટાઈમ ખાવાની તકલીફ બાપુજી ઓટલા ઉપર દરજી કામ કરે હું જાતે બ્રાહ્મણ અને કોઈ પણ વાર્તામાં એક વાક્ય આવે ખબર છે દરિદ્ર બ્રાહ્મણ હતો બ્રાહ્મણ સાલો ગરીબ જ હોય હું એકચ્યુઅલી એને શોધું છું જડતો નથી મને નહીં તો મારી મર્સિડીસ બતાવું કે જો આને ગરીબ બ્રાહ્મણ કહેવાય પણ એ ગરીબ ઘરમાંથી આ જે મર્સિડીસ સુધી પહોંચાડ્યો ને તે એક સ્ત્રીએ પહોંચાડ્યો છે મારી માએ મને પહોંચાડ્યો આ તમારામાં શક્તિઓ છે આમાંથી દસ સ્ત્રીઓ ડૉક્ટર બનશે એન્જિનિયર સેલ્યુટ છે સલામ છે પણ એક એક સ્ત્રી જો એક સારી માં બની શકે એક પત્ની બની શકે એક પુત્રી બની શકે એક દીકરી બની શકે તો હું માનું સમાજની આંથી મોટી કોઈ સેવા નથી કોઈ સેવા નથી હમણાં એક પટેલ મળ્યા બેને મોબાઈલની વાત કરી મને કે સંજય ભાઈ તમે કહે કે કરતા હતા પછી દીકરીને એક લાખનો મોબાઈલ લઈ આપ્યો મેં તું કેમ મને કે એનું ધ્યાન રહે ને હવે આખું ગામ એનું ધ્યાન રાખશે દરેક વસ્તુના ફાયદા છે નુકસાન છે મોબાઈલ ના હોત તો સંજય રાવલને કોઈ ઓળખતું ના હોત સવાલ શું છે કે આજે દુનિયા એટલી ફાસ્ટ વધી ગઈ છે પણ એવા સમયે એક એવી વાત હું તમને કહેવા આવ્યો છું કે જો અહીં બેઠેલી તમામ સ્ત્રીઓ આ વાત પોતાના ઘર સુધી લઈ જશે ને તો અહીં બેઠેલી બારસો સ્ત્રીઓ નથી પણ આ બાર લાખ સ્ત્રીઓ છે હું માનું છું તમારું જીવન મેં મારી બાને બિલકુલ નરી આંખે જોયા છે મારી બા બહુ જ સુખી ઘરના મારા બાપુજીની સો વીઘા જમીન મારા નાનાની મારા નાના સફેદ પાઘડી સફેદ કપડાં પહેરે ઘોડી રાખે બે બે ઘોડી રાખે એવા ઘરમાંથી મારી બા મારા બાપુજીને સાત ભાઈ એવા ગરીબ ઘરમાં લગ્ન કરીને આવી બાર વર્ષની ઉંમર એક તો બા લગ્નો થતા અને એ આવ્યા પછી છ દિયરો મારા બાપુજીને સાત ભાઈ અને એ છ ભાઈઓને ભણાવ્યા અમે ચાર ભાઈ બહેનને અમને ભણાવ્યા મારા બાપુજી દરજી કામ કરે અને એની સાથે ને સાથે જેણે કદી કામ નથી કર્યું એ કચરા પોતું વાસણને દસ રૂપિયાના ભાડાના ઘરમાં મારા બાપુજી જોડે રહે અને છતે સંજય રાવલ જેવી નોટો પેદા કર્યા સ્ત્રી કરી શકે પણ આ ક્યારે થાય હું એક વાત ચોક્કસ કહું છું પાછળ વિડિયોવાળા ભાઈ તમે સ્ટેત કહીને બેસી જજો ને એટલે પેલા બહેનો છે ને બિચારા આમ આમ થાય છે આમ અને એ એમ એમ થાય છે એટલે હું આમ આમ થઉં છું એટલે મને એમ તમારા કપડાં તો બરાબર છે ને હાલું તમે હસો છો કેવા લાગો છો ફેર એન્ડ લવલી જોવા એમ અને હમણાં અહીંથી બહાર જજો નહીં ચાવી ગઈ કેટલી ચિંતા હું અહીંયા આવ્યો ત્યારે સ્ટેજ પર જોતો તો તમને બધાએ જીવનમાં મજા નથી હમણાં હું એક મેડિકલ કોલેજમાં ગયો મેડિકલના છોકરાઓ ચારસો ચોરાણું ટકાવાળાને ચોપ્પન ટકાવાળો લેક્ચર પગેલો તે એક મેડિકલની છોકરી ફાઇનલ યરની અહીં છોકરી મને પગે લાગી મને કે સર હું મરી જાઉં મેં તું કેમ પહેલાં એ મને ના પાડી હાલ પહેલાં ના પડી એટલે મરી જવાનું મેં તું પ્લગમાં બે આંગળી દે હું પૂરું એમાં શું પાંચ મિનિટ તો બહેનો આ દુનિયામાં આપણે સેક્સ અને પૈસા માટે નથી આવ્યા વી આર હિયર ફોર રીઝન પણ આ રીઝન કોઈ કહેતું નથી જેને પૂછો મોટા થાવ ખબર પડશે તમે દિવેલ પીધેલા ફરો હું દિવેલ પીધેલા ત્રણસો ધર્મ અને ત્રણ હજાર સંપ્રદાયો પાપ અને પુણ્ય સ્વર્ગ અને નર કલયુગ અને સતયુગમાંથી આપણે બહાર જ નથી આવ્યા અને બીજી બાજુ બોગસ થર્ડ ક્લાસ એજ્યુકેશન સિસ્ટમ છે સાલુ સ્કૂલ કોલેજમાં ભણાવે જીવનમાં કામ નથી આવતું જીવનમાં જે કામ આવે હાલા સ્કૂલો ભણાવતા નથી આ સૌથી મોટો પ્રશ્ન છે તમને સ્કૂલમાં નફો કરવાનું ભણાવે છે પણ નુકસાન થાય શું કરવાનું લટકી જવાનું તાજમહેલ ભણાવે છે લેલા મજનું સીધી ફરિયાદ મીરા રાધા બધું ભણાવે પણ પેલી ના પાડે તો આ પ્રશ્ન છે સૌથી વધુ સુસાઈડના પ્રશ્નો થાય છે લોન ના મળે લોકો દસ દસ ટકા વ્યાજે લે છે આ આ બધું કેમ થયું એનું કારણ એક ચોક્કસ છે સાહેબ બેનો બહુ નમ્રતાથી વાત કરું છું હમણાં અમેરિકા ગયો એક મોટું મ્યુઝિયમ હતું એમાં એક કાચનું કેબિન એમાં ચાર બાજુ કેબિનમાં દૂરબીન લગાવેલા બધા આમ જોવે વેરી નાઇસ વેરી નાઈસ બોલ હાલું છે શું અંદર પછી વીસ ડોલર ટિકિટ મેં તો હાલાં પંદરસો રૂપિયા થાય પણ બધા જો યુ શ્રી વિડા યુસ વેરી નાઇસ મેં લઈને જોયું તો અંદર શું પડ્યું તું ખબર છે તૂટેલા માટીના માટલાના ચાર ટુકડા આપણું માટલું હોય ને માટલું એના ચાર ટુકડા એટલે મેં કીધું હાલો આમાં હું છે જોવા જેવું તો મેં બહાર જઈને જોયું તો બહાર લેબલ લગાવેલું શું લખેલું અંગ્રેજી ગુજરાતીમાં કહું છું કે કે ઘણી મારી બાર ઉમરના લોકો બેઠા છે અંગ્રેજી છે ને ભાષા જે હોશિયારી નથી ગમે તેવી અંગ્રેજી ભણેલી છોકરીઓ કુતરું બાજુ પડે તો હે 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 એક્સક્યુઝ આવે જ નહીં બધી મમ્મીઓને વિનંતી છે કે માં બની જાઓ બસ મા બની જાઓ પચાસ ટકા પ્રશ્નો સોલ્વ થઈ જશે મમ્મી માંથી મા બની જાઓ હાય મોમ ચાઇનીઝ ભેળ બની ગઈ છે મમ્મી બિચારી બધી અમારી માંગે પૂરી કરો બેન તું તારી માંગ પૂરી કર પછી અમે તારી માંગ પૂરી કરશું

જે સમાજ જે સંસ્કૃતિ પોતાની સંસ્કૃતિને વારસો ભૂલી જાય છે ને એ દેશથી પથારી ફરી જાય છે પાંચ હજાર વર્ષથી સંસ્કૃતિવાળો દેશ શકો હુણો આર્યો અંગ્રેજો મોગલો આપણી પથ્થર ઠોકી ગયા પણ આ દેશ અડી ખમ ઊભો છે અને આવનારા દસ વર્ષમાં અમેરિકા લાઈનમાં ઊભો છે એવો બનવા જઈ રહ્યો છે અમેરિકામાં તમે એસી વર્ષના ડોસીને જુઓ ને માજી બાને તમે જુઓ ને ચોપાટી પર સ્કર્ટ પહેરેલો હોય હેલો આમ આપણને ગળા પર આમ ગાલ પર ત્રીસ કરવાનું મન થાય અને અહીંયા તો આપણે ત્રીસ પાંત્રીસ વર્ષના બેનને એકાદ છોકરું એને કોઈ મળે અમાર તો હવે જિંદગી પતી ગઈ પતી ગઈ આ નારી શક્તિ છે આખી વાત જુદી છે આપણને સાચું કોઈએ કહ્યું જ નથી કે તું ના સાહેબ સ્ત્રી છે સ્ત્રીને પુરુષ પચાસ પચાસ ટકા હોય પણ તમે જોજો બહુ ઈમાનદારીથી તમને હું છે ને સારું બોલ હું સારું બોલતો જ નથી હું સાચું બોલું અને એટલે મને લોકો બીજી વાર નથી બોલાવતા પણ સુરતે મને આ સોમી વાર બોલાયો છે સાવની હો ને હું તમને કહું છું સાહેબ બે હજાર એકમાં માં મારો ભાઈ કાર એક્સિડન્ટમાં ગુજરી ગયો પણ મારા ભાભી એની બે દીકરીઓ એનો દીકરો મારી બે દીકરી મારો દીકરો મારી બા અમે આજે પણ વીસ વર્ષે એક જ ઘરમાં એક રસોડે રહીએ છીએ સાહેબ મારી બા કહેતી જે ભયનો ના થાય ને કોઈનો ના થાય સાવરણીની સળીઓ ભેગી હોય ને તો કચરો કાઢે પણ છૂટી પડી જાય ને તો ખુદ કચરો બની જાય દ્રાક્ષનો ઝુમખો સો રૂપિયે કિલો વેચાય પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ દસ રૂપિયે કિલો લે નહીં આ કામ તમે સ્ત્રીઓ કરી શકો એક ઘરને જોઈન્ટ ફરીવારમાં ચલાવવું એ સ્ત્રીઓ માટે બહુ મોટી ચેલેન્જ હોય પણ જે પોતે ખુશ હોય એ બીજાને ખુશ રાખે જે પોતે જ દુખી હોય કોઈ કોઈને સુખી રાખી શકે જ નહીં ભૂખ્યા પેટે ભજન થાય જ નહીં પેલા ખુશ કેમ રહેવું મજામાં કેમ રહેવું એ પાંચ હજાર વર્ષની સંસ્કૃતિએ આ દેશને શીખવાડ્યું છે પણ બધું ભૂલી ગયા ન સ્કૂલોમાં શીખવાડે છે ન ધર્મગુરુઓ કે છે ધર્મગુરુઓ કે તું પાપી છે સ્કૂલવાળા કે તું ડોબો છે ગણિત નહીં આવડતું નહીં આવડતું એટલે કે બારા બતાવશું આવડે ધર્મગુરુઓ છે તો એ તો આપણને પાપી જ સમજે છે કેમ કે આપણા દુઃખ ઉપર એમની દુકાનો ચાલે છે પાપ અને પુણ્યના નામે તમારે સફળ થવું હોય મસ્ત જીવવું હોય ને તો તમારે અંગ્રેજી બોલવું તો સ્પેલિંગ આવડવા જોઈએ સ્પેલિંગ ના આવડે તો અંગ્રેજી આવડે એમ જીવનમાં સફળ થવું તો ભગવાન પ્રાર્થના સુખ દુઃખ અમીરી જોઈન્ટ પરિવાર આ શું છે કોઈ કહેતું જ નથી મોટા થાઓ ખબર પડશે ધ્યેય ઊંચો રાખો અલ મંગલ પર ઘર બનાવવું જોઈએ બની જાય માલ માલજે અહીં સુરતમાં ભારે નહીં મળતું પોઝિટિવ વિચાર કરવા નેગેટિવ નેગેટિવ આ ધક્કા મારું આ આજે ચાર દીકરીઓનો બાપ છું સાહેબ મારી ત્રણ દીકરીઓના લગ્ન થઈ ગયા દીકરીને બહુ જવાબદારીપૂર્વક દીકરીઓ માં બેનની ઉંમરના તમે લોકો બધા બેઠા છો બહુ સમાજે બહુ ગંદી વાત ઊભી કરી દીધી અને એનું તમે જો આ દરવાજો આખો ખુલ્લો હોય તો કોઈ નહીં જોઈએ પણ આટલો હોય તો બધા આટલા નાના છોકરા છોકરીઓ હોય ને ભૂલથી જો હક કરે કીસ કરે હે શું